नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुव्रत शर्मा। खबर आ रही है गुजरात के नर्मदा जिले से। आज गुजरात के नर्मदा जिले के गरुड़ेश्वर तहसील के केवड़िया गांव में शांति हो हवन कार्यक्रम में समस्त आदिवासी समाज का सम्मेलन आयोजित किया गया, जिसमें आदिवासी समाज के दिग्गज नेता समाज सेवक उपस्थित रहे। इस कार्यक्रम में नेताओं ने प्रासंगिक संबोधन किया। इस सम्मेलन में गरुड़ेश्वर तहसील के 72 गांवों के आदिवासी समाज की महिला तथा पुरुष व नव युवक उपस्थित रहे और स्टेचू ऑफ यूनिटी के प्रवासन सप्ताह बिल का हाथों में धरती मां की मिट्टी लेकर प्रतिज्ञा करके विरोध किया। नर्मदा गुजरात से गौतम व्यास की एक रिपोर्ट। एक्चुअली अत्यारे आपणे જોઈએ છે કે કેવડિયા કોલોની કહો કે અમારો જે આદિવાસી એરિયા છે, જે વિસ્તાર છે, તો તેની અંદર શહેરીકરણ લાવવાનું છે, આધુનિકરણ તો લાવવાનું છે, પણ આ જળ જમીન અને અમારા જે જંગલો છે, જે પોતાની માતૃભૂમિ છે, અમારી જે જમીનો છે, તો તેમાં જઈ રહી છે। તો એના બચાવ પક્ષ માટે અમે બસ કોઈ પક્ષપાત કર્યા વિના બસ એટલું જ કહીએ છીએ કે અમારા જે આદિવાસી જન છે, જે પ્રજાજન છે, તો તેમની રોજીરોટી શું છે, બરાબર છે, તેમને જીવવા માટેનો સહારો શું છે, પોતાની આ માતૃભૂમિ, પોતાની આ જમીન, પોતાના ખેતરો અને જંગલો છે, તો તેના માટે જો એ જતું રહેશે ને તો આ યુવા ધન છે બેરોજગાર થઈ જશે અને એ લાચાર થઈ જશે। મને એવું નથી લાગતું કે વર્તનમાં પૂરતું મળી શકશે અને તે લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવી શકશે। બસ એ જ, ના વિરોધ, ના કોઈ પક્ષપાત, પણ બસ માત્ર એવું છે કે આદિવાસીઓને પોતાનું નામો નિશાન, પોતાની જમીન અને જે બેરોજગાર થઈ જશે એ કોઈ પણ પ્રશ્ન ઊભો થયા વગર જો સોલ્યુશન આવતું હોય એવી અમારી નમ્ર વિનંતી છે। અને હા, પોતાની માતૃભૂમિ છે, પોતાની જમીન છે, સદીઓથી આપણે કહીએ છીએ કે જે આદિવાસી છે, બરાબર છે, પોતાની આ જમીન છે। તમે જ વિચારો કે પેઢીઓની પેઢીઓની વારસદારની જમીન કોઈ કોઈને સોંપી દેશે? નહીં સોંપી દે, તો એ ગુમાવવા નથી માંગતા। આદિવાસી એકતા પરિષદ આજ રોજ અહીંયા કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ એક્ટ 2019 બન્યું છે, એ એક્ટને લીધે અહીંયા એકદમ અશાંતિ ફેલાઈ છે। એટલા માટે અહીંના જે 72 ગામના લોકોએ શાંતિ હોમ રાખ્યો હતો અને એ શાંતિ હોમમાં અમે આજે અહીંયા પધાર્યા છે। 9-10 બે દિવસ અહીંયા શાંતિ હોમ હતો, આજે પૂર્ણાહુતિ થઈ છે। તો એમાં જે શાંતિ હોમમાં મુખ્ય વાત કરવાની એ રહી કે અહીંના જે લોકો છે એ ખરેખર અહીંથી પીડાઈ રહ્યા છે આ કાયદાને લીધે। અહીંના લોકોની જમીનો જવાની છે, વિસ્થાપિત થવાના છે, તો આ કાયદો સદંતર હટાવવામાં આવે એવી તમામ લોકોની અને તમામ જે અહીંયા જે જનસંગઠનો અને જે લીડરો ઊભા ઉપસ્થિત રહ્યા એ લોકોનું માનવું છે। સાથે સાથે એ પણ કહેવું છે કે જે CAA અને NRC બિલ ભારત સરકારે રજૂ કર્યું છે અને એના સમર્થનમાં આખા દેશમાં જે જે પાર્ટી દ્વારા જે રેલીઓ કાઢવામાં આવી છે સમર્થનમાં, તો આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ જે કાયદો બનાવ્યો છે એ પણ જે એમની જ સરકારે બનાવ્યો છે, તો અમારે એ પણ કહેવું છે કે એ લોકો એના માટે બી રેલી કાઢે કે જેથી અમને ખબર પડે કે એ લોકો સમર્થનમાં છે કે આ કાયદાના વિરોધમાં છે, એ પણ અહીંયા વાત થઈ। અને સાથે સાથે જે અહીંના NRC જે અને CAA જે બિલ છે અને આદિવાસીઓને સૌથી વધારે નુકસાન કરવાનું છે, મુસલમાનનું તો માત્ર નામ લેવામાં આવે છે પણ સૌથી વધારે નુકસાન, કેમ કે આદિવાસીઓ અહીંના મૂળ નિવાસી છે અને એમની પાસે જ્યારે પુરાવા માગવામાં આવશે તો એ લોકો તો કેટલા વર્ષોથી વિસ્થાપિત છે, એમની પાસે કોઈ પુરાવા નથી। 71 પહેલાંના જો પુરાવા માગવામાં આવશે તો એવા કોઈ પુરાવા નથી, એટલે 60% આદિવાસીઓ એમ જ આ જે પુરાવા આપવાના છે એમાંથી નીકળી જશે। અને કેવડિયા ખાતે આજે જે યજ્ઞનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં અમને નિમંત્રણ મળ્યું। યજ્ઞ તો ફક્ત બહાનું છે, કારણ કે આ સરકારોએ જ્યારે તમે સભા કે એના માટે રેલી માટે પરમિશન માંગો છો તો આ મનુવાદી સરકાર અને પૂંજીવાદી સરકાર પરમિશન નથી આપતી, એટલા માટે યજ્ઞ નામ પર આજે જે લોકોને જાગૃત કરવાનું કામ એના જે આગેવાનોએ કર્યું છે એમને હું સૌ પ્રથમ ધન્યવાદ આપું છું। કારણ કે આજે 72 ગામોનો જે આ બ્લોક છે એને આ સરકાર આજે 2019 કાયદો લાવીને એમના બધા સંવૈધાનિક અધિકારો છીનવવાનો આ પ્રયત્ન કરી રહી છે। આ અનુસૂચિ 5 નું ઉલ્લંઘન છે, અનુસૂચિ 5 માં કોઈ પણ વ્યક્તિ
एक ઇંચ જમીન નહીં લઈ શકે બહારની વ્યક્તિ, પણ છતાં પણ આજે 72 ગામોની જે જમીનો છે એને છીનવવા માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન નામનું જે એક બિલ લાવ્યા છે, જેને એક્ટ બનાવી દીધો છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે આદિવાસીઓ આખા દેશના એક છીએ અને જ્યારે જ્યારે પણ કોઈ પણ ખૂણામાં આદિવાસી સમુદાયને કોઈ પણ રીતની તકલીફ પડશે અમે બધા હવે ભેગા મળીને જ અમે સંઘર્ષ કરીશું, લડત લડીશું. કારણ કે આ મનુવાદી સરકારે દર વખતે અમને આદિવાસીઓને રાજ્યોમાં છૂટા પાડી દીધા છે, અટકોમાં છૂટી પાડી દીધી છે, જિલ્લાઓમાં છૂટા પાડી દીધા છે. પણ હવે આ 21મી સદીનો જે આદિવાસી છે એ જાગૃત થઈ ગયો છે અને આ જે મનુવાદી સરકારે જેટલા પણ આદિવાસી વિરોધી બિલો લાવ્યા છે, કાયદાઓ લાવ્યા છે, એનો અમે આખા દેશમાં વિરોધ કરીશું. આવનાર